આજે વિશ્વ હૃદય દિવસ છે. દરેક વ્યક્તિની ડાબી બાજુ ધડકતું હૃદય માતાના ગર્ભમાં જન્મથી પ્રથમ શ્વાસથી શરૂ થયેલી જિંદગીની સફરના અંતિમ શ્વાસ સુધી ધબકતું રહે છે. કુદરતે આપણા શરીરમાં ગોઠવેલી એવી સંરચના છે જે દરેક જીવનની અનુભૂતિથી આપણો પરિચય કરાવે છે. હૃદયના સ્વાસ્થ્યને લઈ વડીલો અને ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ આવે તે માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 29 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ હૃદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. કોઈપણ દિવસની ઉજવણી માટે અનેક કારણો જવાબદાર હોય છે. આ જ રીતે વિશ્વભરમાં હૃદયની બીમારીમાં ચિંતાજનક વધારો થતાં હૃદયની બીમારી પાછળના જવાબદાર તમામ કારણો પર ધ્યાન આપી લોકજાગૃતિ માટે હૃદય દિવસની ઉજવણી થતી હોય છે. આજે ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે ધાનેરા આરોગ્ય વિભાગે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા બાળકોને હૃદયરોગ સંબંધિત જરૂરી માહિતી આપી હતી. આજના આધુનિક યુગમાં લોકોએ જાતે પોતાની જીવનશૈલી અને ભોજનના સમયમાં ફેરફાર કર્યો છે, જેની સીધી અસર આપણા સૌના શરીરમાં ધડકતા કુમળા હૃદય પર પડે છે. નાની ઉંમરથી લઈને વૃદ્ધો સુધી લોકો હૃદયરોગથી પીડાતા જોવા મળતા હોય છે. માત્ર 10 વર્ષના સમયગાળાની વાત કરવામાં આવે તો અગાઉ 50 થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકોને હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતું હતું, જ્યારે હાલના સમયમાં 24 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની નાની ઉંમર ધરાવતા યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. આરોગ્ય વિભાગ અને તબીબોનું માનીએ તો હૃદયરોગનું મુખ્ય કારણ બેઠાડું જીવન અને માનસિક થકાન તેમજ બજારમાં મળતો ખોરાક જવાબદાર છે. ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની બાબતમાં માનસિક થાક અને માનસિક તણાવનો અનુભવ ના કરે અને બજારમાં મળતા આરોગ્ય અને સ્વાસ્થ્યને નુકસાન કરતા ખોરાકથી દૂર રહે તેને લઈ ધાનેરા આરોગ્ય વિભાગના તબીબોએ આજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારે ડીબી પારેખ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ચેન્જીજી સોલંકીએ જણાવ્યું હતું કે આજના યુવાનોમાં આરોગ્યની જાળવણી કેવી રીતે કરવી તેની સમજણ હોવી જરૂરી છે. સારું સ્વાસ્થ્ય શિક્ષણ માટે પણ ઉપયોગી નીવડતું હોય છે. ત્યારે નવી પેઢીના યુવાનો હૃદયરોગનો ભોગ ના બને તે માટે આજે વિશ્વ હૃદય દિવસ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સમજણ અપાઈ હતી. આજે હૃદયરોગ અંતર્ગત ડીબી પારેખ હાઈસ્કૂલમાં ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ સાથે આરોગ્ય વિભાગની ટીમે એક કાર્યક્રમ મારી સ્કૂલમાં કર્યો. એ અંતર્ગત ખાસ કરીને બાળકોમાં હૃદયરોગ થવાનું કારણ કે એમનામાં એક માનસિક તણાવ હોય છે. માનસિક તણાવ ખાસ કરીને અત્યારના બાળકો પરીક્ષા જેવી જે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે એનાથી તણાવમાં વધુ આવે છે, જેના કારણે આ બાળકો આનો ભોગ બને છે. અને બીજું, ખાસ કરીને બહારની ખાણાપીણી જે બાળકો વિશેષ ઉપયોગ કરે છે, ફાસ્ટફૂડ, જેના કારણે પણ આ રોગ થવાની સંભાવના રહે છે. અને વિશેષમાં યુવાનો વ્યસનોના માર્ગે વળ્યા છે, જેના કારણે પણ આ રોગ થાય છે. એટલે આ ત્રણેય વસ્તુથી દૂર થાય એ માટે ડૉક્ટર મીનાક્ષીબેને બાળકોને વિશેષ રીતે માહિતીગાર કર્યા અને દરેક બાળકોએ સંકલ્પ લીધો કે અમે ક્યારેય કદાપી વ્યસન પણ નહીં કરીશું અને બહારનું ખાણાપીણાની જે વસ્તુઓ છે એ ખાઈશું નહીં, પૌષ્ટિક ખોરાક ખાઈશું અને વિશેષમાં તણાવ ન થાય એ માટેના યોગનો પણ ઉપયોગ કરીશું. અને ખાસ કરીને બાળકોએ એનો સંકલ્પ કરીને આજે આ કાર્યક્રમથી માહિતીગાર થયા. ધાનેરા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર મીનાક્ષીબેન રાજપૂત તેમજ પરાગભાઈ ત્રિવેદી સહિતના તબીબોએ વિદ્યાર્થીઓ સરળતાથી પૂર્વક સમજી શકે તે માટે હૃદયરોગની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2015માં વિશ્વમાં હૃદયરોગના જેટલા દર્દીઓ હશે તેનાથી 60% દર્દીઓ ભારતના હશે અને હાલમાં સમગ્ર ભારતમાં હૃદયરોગથી મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાજનક કહેવાય. ચાલુ વર્ષ દરમિયાન કોરોનાથી થયેલા મૃત્યુમાં ઘણા દર્દીઓ હૃદય હુમલાનો પણ શિકાર બન્યા હતા.